રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજકોટની અંદર જે રીતેની કામગીરી થઈ રહી છે તેવામાં હવે કોર્પોરેટરોને જનભાગીદારી ગ્રાન્ટ માટે વલખા મારવા પડી રહ્યા છે. રાજકોટ મનપામાં ગ્રાન્ટનો મુદ્દો હવે ગરમાઈ ચૂક્યો છે. ભાજપ શાસિત છે રાજકોટ મનપા. 2021-22નું હિસાબી વર્ષ પૂર્ણ થવાને આવે છે તેવામાં કોર્પોરેટરને જનભાગીદારી ગ્રાન્ટના વલખા છે. લોક કલ્યાણ અર્થે વિકાસની ગ્રાન્ટથી કોર્પોરેટરો હજુ પણ વંચિત છે. ભાજપમાં ગણગણાટ પણ હવે જે રીતે કરવો જોઈએ તે થઈ રહ્યો છે. ભાજપની અંદર ગણગણાટ થઈ રહ્યો છે પરંતુ કોઈ રજૂઆત કરવામાં નથી આવી રહી. વિપક્ષના પૂર્વ નેતા વશરામ સાગઠિયાનો આક્ષેપ છે કે ઇતિહાસમાં પહેલીવાર કોર્પોરેટર ગ્રાન્ટ નથી આવી. ગ્રાન્ટમાં કોર્પોરેટર અને પ્રજાનો અધિકાર છે તેવું પણ તેમણે જણાવ્યું. તેમ છતાં પણ કોર્પોરેટરને ગ્રાન્ટ જ નથી ફાળવવામાં આવી તો પછી તે વિકાસના કાર્યો કેવી રીતે કરશે તે પણ એક સવાલ છે. રાજકોટ મનપાની અંદર ગ્રાન્ટને લઈને મુદ્દો ગરમાયેલો છે. ભાજપ શાસિત રાજકોટ મનપા છે અને તેવામાં 2021-22નું હિસાબી વર્ષ પણ પૂર્ણ થવાને આરે છે. તેમ છતાં પણ કોર્પોરેટરોને હજુ તેમની ગ્રાન્ટ નથી આપવામાં આવી તો પછી કોર્પોરેટરો તેમના વિકાસલક્ષી કાર્યો જે તેમના બોર્ડના છે તે કેવી રીતે કરશે તે સવાલ છે.